આપણે અત્યારે આખો આપણા જે ભાવનાનો જે આપણે પ્રયોગ સમજી રહ્યા છીએ એમાં આપણે કરી શું રહ્યા છીએ? કર્મ કોઈ જ કરી નથી રહ્યા, માત્ર ભાવના જ કલ્પના જ કરતા રહ્યા છીએ. તો કલ્પનાથી શું આપણે પોતાની જાતના પોતાની આપણી પોતાની જે મૂળ ઓળખ છે એને ઓળખી શકીએ ખરા? એક નાનો દાખલો લઈએ એને માટે. એક ભાઈ હતા, રમેશચંદ્રભાઈ, એના પોતાના વિદ્યાર્થીઓ સાથે સ્કૂલની અંદર ભણતા ભણતા એ લોકો બધા નાવા ધોવાને બાજુમાં નદી હતી સ્કૂલની અંદર, એટલે નાવા જાય ઉપરથી કૂદકાવ મારે એમ કરતાં કરતાં એક વખત ચોમાસાના દિવસ હતા, ખૂબ પૂર આવ્યું હતું, નાવા તો ગયા હતા ભાઈ ઉપરથી જ્યારે મોટું ઉપરથી એને બહુ ઊંચેથી કૂદકાવ મારવાની આદત હતી, ઉપરથી કૂદકો માર્યો એણે પણ પૂરને લીધે એનું સંતુલન ન રહેવાથી એ નીચે પથ્થરના પાડ ઉપરનું માથું ભટકાયું અને એની પોતાની ભાન ભૂલી ગયો, બેભાન થઈ ગયો અને પાણીમાં તણાઈ ગયો. હવે બેભાન થતાની સાથે એ પોતાની સ્મૃતિ પણ ખોઈ બેઠો, પોતાની સ્મૃતિ ખોઈ બેઠો અને દૂર તણાઈ ગયો. તણાઈ ગયા પછી કોઈક માછીમારે કોઈ જોયો એને કે પાંચ છ ગાઉ દૂર, એને કહ્યું કે મડનું જાય છે માણસનું, એને બહાર કાઢ્યું, જોયું તો આ જીવતો છે, ઘરે લઈ ગયા. એને પોતાની પાસે પોતાનું સંતાન તો હતું નહીં એટલે એણે પોતાને મોટો કર્યો, જીવતો કર્યો, ઉછેર્યો અને પછી એના ધીમે ધીમે પોતાના કામ ધંધામાં લગાવી દીધો. બસ એનું ત્યાં જીવન જીવવા લાગ્યો અને પોતે પોતાનું જીવન વ્યતીત કરે છે. એને પોતાનું કંઈ યાદ નથી આવતું. એને પહેલાં પૂછ્યું છે, ભાઈ તારું ગામ, તારું નામ, તારું ઠામ કંઈ કહી શકતો ત્યારે ર ર ખાલી બોલને અટકી જાય, કંઈ યાદ નથી આવતું. એટલે એ લોકો એનું નામ પાડી દીધું, પોતે રમેશચંદ્ર નામ તો યાદ નહોતું આવતું એટલે રામલો નામ પાડી દીધું. એ રામલાભાઈ ત્યાં કરીને રહેવા લાગ્યા. સમય વીતતો ગયો. આજ એ લોકોના ગામના જે બધા છોકરાઓ હતા કંઈ ફરવા માટે એ ગામમાં કંઈ ગયા હશે, નદી કિનારે ફરવા ગયા હતા. નદી કિનારે સામે દૂરથી એક છોકરાને જોયો, જોઈને એને શંકા થઈ કે આ આપણો રમેશચંદ્ર જ લાગે છે. એટલે એની પાસે ગયા અને પૂછ્યું, જોયું, બધા લોકોએ જોઈને ઓળખી તો લીધો કે આ રમેશચંદ્ર છે. એને પૂછ્યું, ભાઈ તું રમેશચંદ્ર ને અહીંયા ક્યાંથી આવી ગયો? તો કે હું રમેશચંદ્ર નથી, હું તો રામલો છું. અને પોતાની ઓળખાણ રામલા તરીકે જ આપવા લાગ્યો અને પોતાના મા બાપ તરીકે પોતાના માછીમારને બતાવ્યા. આ લોકો તો સમજી ગયા હતા એટલે માછીમારને મળ્યા. માછીમારને પૂછ્યું એ લોકોએ કે ભાઈ સાચું કે આ છોકરો તારો પોતાનો છે? એ સમજ્યું કે આ મોટા મોટા શહેરના લોકો બધા આવ્યા છે એટલે ખોટું બોલવાથી કામ તો ચાલવાનું નથી, એટલે એને વાત કબૂલ કરી. તો કે કેટલા ચારેક વર્ષ પહેલાં આ તારો છોકરો તને મળ્યો હતો તને? તો કે હા બિલકુલ બરાબર છે કે નદીમાંથી મળ્યો છે, એને કંઈ જ યાદ નથી આવતું એટલે અમે રાખ્યો, અમને પોતાનું સંતાન નહોતું એટલે અમે અમારા પોતાના છોકરા જે મેં ઉછેર્યો છે. હવે જ્યારે આ વસ્તુ નક્કી થઈ ગઈ કે આ હકીકતમાં તો રામચંદ્ર છે પણ પોતાને ભૂલી ગયો છે, રમેશચંદ્ર છે પોતાને ભૂલી ગયો છે, ત્યારે હવે આ લોકો શું કરે? એને સમજાવ્યું કે ભાઈ જો તું યાદ કર, તું રમેશચંદ્ર છો, રામલો નથી. આપણી આ સ્કૂલ હતી, આપણે રમતા હતા, રમાલાલ માસ્તર હતા, આપણે બધાને નાવા ધોવાની ને કૂદકા મારવાની બહુ આદત હતી, બહુ ઉપર ઉપર અમે ઠેકડા મારતા હતા અને આખું પોતાનું જીવન કે આ સ્કૂલ આવી હતી એમાં આજુબાજુમાં આ જાતના મકાનો હતા, આ જાતના વૃક્ષો હતા, તારા આટલા મિત્રો હતા, એ બધી વસ્તુની યાદ કરાવે કે ન કરાવે? અને યાદ કરાવવા માટે હવે પેલો શું કરે? પહેલાં તો ના જ પાડતો રહ્યો કે ના એ મને કંઈ ખબર નથી, આ હું નથી, આવું નથી. પણ પછી જ્યારે આવું કર્યું હોય તો અંદરથી જૂની સ્મૃતિ આસ્તે આસ્તે બહાર આવવાની શરૂઆત થાય કે ન થાય? આપણે જ્યારે કોઈ નામ ભૂલી ગયા હોય છે અને યાદ કરવાનો પ્રયત્ન કરી છે તો ઓચિંતાની સ્મૃતિમાં યાદ આવી જાય છે ને પછી આપણને. તો એ જ પ્રમાણે જો એ યાદ કરતો રહે યાદ કરવાનો પ્રયત્ન કરતો રહે તો ઓચિંતી સ્મૃતિ જાગૃત થાય કે ન થાય? પહેલાં તો એને મૂંઝાયા કરતો હોય કે કંઈક હા કંઈક કૂદકા મારવા, સ્કૂલ ભણવાનું, આવા જતા મિત્રો એ યાદ કરતા. પણ એક વખતે ઓચિંતાની પોતાની સ્મૃતિ જાગૃત થઈ જાય કે ન થઈ જાય? એ જે સ્મૃતિ જાગૃત થઈ જાય છે, સ્મૃતિ શા માટે જાગૃત થઈ ગઈ? એ પોતે એની અંદર હતો જ. તો આ જગ્યાએ પણ આપણે જે પોતાની સ્મૃતિ જે પોતે હતો એ જ એની પોતાની સ્મૃતિ જોઈને પાછી જાગૃત થઈ ગઈ. તો અહીંયા એ જ પ્રયોગ આપણો ચાલી રહ્યો છે. આપણે આપણી અંદર પોતે મૂળભૂત સ્વભાવે સ્વરૂપે કોણ છીએ? તો કે સચ્ચિદને આનંદ છીએ. આપણે એને ભૂલી ગયા છીએ, ભૂલી બેઠા છીએ. જો આપણે શાસ્ત્ર, જો આપણે ગુરુ, જો આપણા સંતો મહાત્માઓ કયા કરે કે તું સચ્ચિત આનંદ છો, તું તને યાદ કર અને પછી બધા લક્ષણો આપે, તું તો આવો છો, તું આવો નથી, તું આવો છો, તું આવો નથી, તું આવો છો, તું આવો નથી, તારી અંદર કોઈ પણ ભેદ નથી, તારી અંદર કોઈ પણ જાતના અવયવ નથી, આ જે બધા કે આપણે મુદ્દા જોતા જઈએ છીએ, તો એ બધા જાતના મુદ્દાનું સ્મરણ કરતાં કરતાં એક વાત આપણે સ્મૃતિ પ્રાપ્ત કરીએ કે ન કરી શકીએ? બસ તો આ જ સિદ્ધાંતથી આખો ને આખો નિધિધ્યાસન આપણે કરતા રહીએ છીએ. પોતાની સ્મૃતિ પ્રાપ્ત કરવા છે. જો ત્યાં કને આમાં જે અમુક ખોટું નામ આપવાથી જો ખોટા નામની પણ જો સ્મૃતિને ભાવના ઊભી કરી શકાતી હોય, અહીં તો આપણે પોતે સાચે સાચીએ એની જ સ્મૃતિ પાછી લાવવાની છે. એ તો જો પ્રયત્ન થાય તો સ્મૃતિ પાછી આવી જાય અને એ જ પ્રયત્ન આખો આ શાસ્ત્ર આપણે પાસે કરાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એ જાતની ભાવના જે આપણે કરતા રહીએ એને જ આપણે નિધિધ્યાસન કહેતા આવીએ છીએ. તો ચિત્ત પાસે પરબ્રહ્મનો વિચાર સતત આપણે કરતા રહેવાનો છે.
જે વસ્તુ આપણે નથી એનો આપણે ઇનકાર કરતા રહેવાનો છે, જે છીએ એના ઉપર આપણા મનને વારે વારે ફરતી એના ઉપર લાવી લાવીને વિચાર કરવાનો છે, બહારના વિચારોમાંથી મનને શાંત પાડવાનું છે. આ જ આખો નાખો ભાવના કરવાનો પ્રયોગ છે. અને આ જાતનો ધીમે ધીમે વિચાર ચાલતો રહે તો એક વખત આ વિચાર પોતે પણ શાંત થઈ જતા હોય છે. નિતિધ્યાસનનો આ સિદ્ધાંત છે કે હું આ નથી, હું આ નથી, હું આ નથી કરતાં કરતાં જ્યારે આપણે કહીએ હું તો સત છું, હું ચિત્ત છું, આનંદ છું, આપણે જ્યાં સુધી વિચારથી બોલતા હોઈએ ત્યાં સુધી આપણે પોતાના સ્વરૂપથી થોડાક થોડાક અલગ છીએ. આપણે કે વિચાર મન કરી રહ્યું છે, મનને પણ આપણા સ્વરૂપની અંદર લીન થઈ જવાનું છે, શાંત પડી જવાનું છે. અને શાસ્ત્ર પોતે કહે છે કે તમે જો વિચાર કરતા રહેશો કે હું સત છું, હું ચિત્ત છું, હું આનંદ છું, હું શરીર નથી, હું નામાકાર નથી, આ બધા જેટલા અવયવો છે એ અવયવો હું નથી, આ જાતનો વિચાર આપણે કરતા રહીએ તો ધીમે ધીમે એ વિચાર પોતે પણ આસ્તે આસ્તે શાંત થઈને બેસી જાય છે. એટલે જ અહીંયા કહેવાનો પ્રયત્ન કર્યો કે અસ્તભેદમ અને પાસ્ત લક્ષમ નિસ્તરંગ જલ રાશિ નિશ્ચલમ, નિશ્ચલ જલ રાશિમાં શાંત થઈ જાય તેમ જો એની અંદર જે વિચારોનો જે પણ એની અંદર કચરો છે એ વિચારનો કચરો પણ પોતે પોતાની જાતે શાંત થઈ જાય છે. અને જે આપણે આ બ્રહ્મ ભાવનાનો વિચાર આપણે કરીએ છીએ એ તે વખતે ફટકડીનું કામ કરે. અને ફટકડીનું કામ કરવું એટલે શું, ફટકડી આપણે ગંદા પાણીમાં લગાડીએ મૂકીએ નાખીએ ત્યારે કચરાને તો નીચે બેસાડી દે છે, પણ એ ફટકડી પોતે પણ એ સાથે નીચે બેસી જતી હોય છે. એટલે જે આ વિચાર આપણે પ્રયોગ કરી રહ્યા છીએ કે આ હું નથી, આ હું નથી, પણ આ હું છું, એ જે નથી અને છું એ બે વિચાર ધીમે 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 વારાફરતી આપણે કરતા રહીએ, એ વિચાર પોતે પણ ધીમે ધીમે શાંત થઈને નિશ્ચલ તરંગ વગરના જલની પ્રમાણે શાંત થઈ જતું હોય છે. અને એ શાંતતાનો જે આપણે અનુભવ કરીએ એ જ આપણું સ્વરૂપ છે, એ જ આપણું પોતાનું અસ્તિત્વ છે, એમાં આપણું મન પોતાનું સ્થિર થઈ જાય. એટલે એવી જાતની ભાવના તું કરતો રહે એ જાતનો અહીંયા ઉપદેશ આપો. તત્ત્વમસી આત્મની ભાવય, આ જાતના વિચાર તું તરત કરતો રહે અને પોતાના અખંડ સ્વરૂપમાં તું સ્થિર થઈ જા. ચલો પછી લઈએ શ્લોક. એકમેવ સદનેક કારણમ કારણાંતર નિરાશ કારણમ કાર્ય કારણ વિલક્ષણમ સ્વયં બ્રહ્મ તત્વમસી ભાવયાત્મનિ. એક નવો મુદ્દો, વધારે મુદ્દો આચાર્યશ્રી આપણને આપી રહ્યા છે. એકમેવ સદન એક કારણમ, એકમ એવ સત, એક જ સ્વયં જે સત એક જ તત્વ છે પણ એ અનેકનું કારણ છે. તત્વ તો એક જ છે, જે સત છે, સત છે એટલે પહેલાં હતું, અત્યારે પણ છે, પછી પણ રહેવાનું છે. આપણે ચર્ચા કરી ગયા કે પહેલાં હતું અને પછી ભવિષ્યમાં રહેવાનું છે એ સતને કેવી રીતે લાગુ પડે, એને તો કાળ સાથે સંબંધ નથી, કાળમાં એ આવશે કે કાળમાં નહીં આવે એની સાથે લાગુ પડતું જ નથી. પણ આપણી બુદ્ધિને સમજાવવા માટે આપણે આ પ્રયોગ કરીએ છીએ કે પહેલાં હતું, અત્યારે છે અને પછી રહેવાનું છે. પણ એ સત્તત્વ પોતે જ હંમેશા નિત્ય રીતે અસ્તિત્વમાં હોય તો સમય પણ એની અંદર પોતે, કાળ પણ એની અંદર પોતે જ ઉત્પન્ન થતો હોય છે અને એની અંદર પોતે લય પામી જતો હોય છે. પણ છતાં એ સત્ય વસ્તુ એક જ છે, એક જ તત્વ સત છે, પણ એ બીજી બધી વસ્તુનું કારણ એ પોતે છે. એ સત છે તો બધી વસ્તુ એની અંદર ઉત્પન્ન થાય છે. અને એ ઉત્પન્ન બધું જે થાય છે એ કેવી રીતે થાય છે, સતની અંદર કોઈપણ જાતના પરિણામ વગર ઉત્પન્ન થાય છે. એ પોતે સત છે, સત છે અર્થાત કે એ નિત્ય છે, એમાં કોઈપણ જાતનો ફેરફાર થતો નથી, કોઈપણ જાતનું પરિવર્તન આવતું નથી. છતાં પણ જે ઉત્પત્તિ થાય છે એ બધી જ ઉત્પત્તિ માત્ર વિવર્ત રૂપે થાય છે અને બધાનું એ વિવર્તતા કારણ છે. કાર્ય અને કારણ, એ કાર્ય અને કારણ તો સાપેક્ષ છે એકબીજામાં, જ્યારે આ તત્વ પોતે સંપૂર્ણપણે નિરપેક્ષ તત્વ છે. સંપૂર્ણ નિરપેક્ષ છે પણ સમજવા માટે આપણે શું બતાવીએ છીએ કે એકમાંથી બીજું ઉત્પન્ન થયું, બીજામાંથી ત્રીજું ઉત્પન્ન થયું, એ પણ આપણે કાર્ય અને કારણ આપણે આખી રમત સમજાવીએ છીએ. અને એ આપણા આજના જે વિશ્વની અંદર આપણે જ્યાં વિશ્વને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ એ આખું આખું વિશ્વ અત્યારે કાર્યકારણ ભાવમાં સ્થિર છે. જગતની એવી કોઈ પણ વસ્તુ નથી કે જેનું કોઈ કાર્ય કારણ ન હોય. કંઈ પણ થયું હશે તો આપણે પૂછી શકશો કે આ ભાઈ ક્યાંથી થયું, કેવી રીતે થયું, તો કે આનું કારણ આ છે.
એટલે કોઈ પણ વસ્તુ અત્યારે એના પોતાના કારણ પર ઉત્પન્ન થતી નથી, અને એ જ વિશ્વની આખી રમત છે. વિશ્વ એટલે જ કાર્યકારણની રમત, અને એ એટલું બધું નિશ્ચિત, એટલું સ્થિર અને એટલું બધું નિશ્ચિત રૂપે થાય છે કે એટલા માટે આખું જગત આપણને નિત્ય લાગવા લાગે છે. આજે જગત સત્ય શા માટે લાગે છે? જગતની કઈ વસ્તુ એવી છે કે જેના પર તર્કથી આપણે નિશ્ચય ન કરી શકીએ? બધું કાર્યને કારણબદ્ધ છે. અમુક વખતે બીજ જમીનમાં નાખ્યું હશે, વાવ્યું હશે, તો દરેક બીજ પોતાની સ્વભાવ પ્રમાણે અમુક વખતે એનું જે ફળ આપવાનું હશે, વૃક્ષ આપીને ફળ આપવાનું હશે, એ આપશે જ. એ બિલકુલ નિશ્ચિત જ છે કે એક અમુક બીજને જો 2 વર્ષ લાગતા હશે તો દર 2 વર્ષે પોતાનું ફળ આપશે જ. અને જે નહીં, અમુક વૃક્ષો એવા પણ છે કે 6-6 વર્ષે અને 8-8 વર્ષે પણ પોતાના ફળ આપતા હોય છે. તો એ ફળ, એ વૃક્ષ એ પ્રમાણે એ પોતાના સમય પ્રમાણે જ આપશે. એટલે જ્યારે કાર્ય અને કારણ આટલા બધા નિશ્ચિત રૂપે એકબીજા સાથે સંબંધિત હોય, એટલા માટે જગતમાં જો આટલી નિશ્ચિતતા હોય, એટલા માટે જગત આપણને સત્ય લાગતું હોય છે. છતાં પણ એ બધું જગત છે જે આપણે વિચાર કરવાનો છે, આપણે આપણા પોતાને મનાવવાનું છે કે કાર્ય કારણથી જે પણ થતું હોય એ બધું જ બધું કાલ્પનિક છે, માત્ર ભ્રાંતિ ઉત્પન્ન થયું છે. હકીકતમાં સત તત્વ અંદર તો ફક્ત એક જ છે જે બધાનું કારણ છે. અને બધાનું કારણ એટલે કઈ જાતનું કારણ? તો કે વિવર્ત કારણ છે. અને એ સમજાવવા માટે જ આપણે શાસ્ત્ર પછી આપણને સિદ્ધાંત આપ્યો કે એતસ્માત આકાશ સંભૂત, આકાશાત વાયો, વાયો અગ્નિ, એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, ત્રીજામાંથી ચોથું, એમ થતાં થતાં છેલ્લે પૃથ્વી ઉત્પન્ન થઈ. પૃથ્વીમાંથી આપણે અન્ન ઉત્પન્ન થયું, ને અન્ન અન્નમાંથી આપણે બધા માણસો બધામાંથી આપણે ઉત્પન્ન થયા છીએ. આ કારણ આખી સીડી શા માટે આપણને આપવા આપી? માત્ર સમજાવવા માટે કે જગત છે એ જગત કાર્યકારણ થતું હોય છે. પણ જો તમે કારણમાંથી, કાર્યમાંથી કારણમાં જવાનો પ્રયત્ન કરશો તો એક કારણ હશે, કાર્ય હશે, એ પોતાના કારણમાં લઈ પામશે. હવે એ પોતે કાર્ય જે કારણ આપણે જોયું, એ કારણે જો કાર્ય આપણે માનીએ અને કારણ તરીકે એને સ્વીકારીએ તો એ પોતે એ કાર્યસીમાં લય થશે. એમ પણ જો આપણે જે રીતે હમણાં જોયું આપણે કે જો આ મારું વસ્ત્ર છે તો વસ્ત્ર માટે કારણ નીકળ્યું કપડું, કપડા માટે કારણ નીકળ્યું રૂ, રૂ માટે કારણ. એટલે જે પોતા એક વસ્તુના કાર્ય માટે એક બીજી વસ્તુને આપણે કારણ બનાવ્યું, એ કારણે જો આપણે કાર્ય તરીકે લઈએ તો એને પાછું, એને પાછું એનું કારણ શોધ્યું આપણે. એવી રીતે જો એક પાછી બીજાને બીજામાં ત્રીજામાં કારણમાં જો જતા જઈએ, આપણે શોધવા જઈએ તો આખરે આપણે ક્યાં આવીને ઊભા રહેશું? તો કારણાંતર નિરાશ કારણમ, તમે છેલ્લે છેલ્લે જતાં જતાં જો આગળ વધતા જશો તો બધાનું મૂળ કારણ તો એક જ તત્વ આવીને ઊભું રહેશે જે પોતે સત છે. એટલે બધા જ કારણોનું કારણ, બધા જ કાર્યનું કારણ, બધા જ કાર્યનું કારણો અને કારણમાંથી પાછું એનું જ કારણ શોધવા જશો તો એક જ વસ્તુમાં આવીને તમે આવીને ઊભા રહી જાઓ છો. આ જાતનું લય ચિંતન કરતા જઈએ એટલે એ લય ચિંતનનો આખરે આવીને આપણે આવીને ઊભા રહ્યા તો આપણે પોતાનું મૂળ તત્વ અંદર, એ તત્વ હું છું, એ આપણે પોતાને મનને ત્યાં કરીને એમાં સ્થિર કરવાનો છે. અને કાર્ય કારણ વિલક્ષણમ સ્વયં, અને જે કાર્યને કારણ જોતા હોય છે એ બધા કાર્યકારણ તો છે મારે આધારે, મારી ઉપર જ છે. પણ હું તત્વ કેવું છું એની અંદર, હું પાછું અંદર વિલક્ષણ છું. વિલક્ષણ એટલે મારી ઉપર બધા કાર્યકારણ થતા હોય છતાં પણ એ કાર્યને કારણ સાથે મારે કોઈ નિસ્બત નથી, મારે કોઈની સાથે સંબંધ નથી, મારે કોઈ એની સાથે સ્પર્શ નથી, અને હું એનાથી તદ્દન અલિપ્ત, અસંગ અને શુદ્ધ રહેતો હોઉં છું. એટલે જે એવું કાર્યકારણથી વિલક્ષણ તત્વ છે એ વિલક્ષણ કારણ બ્રહ્મ તરીકે હું પોતે જ છું એવી ભાવના અંતકરણમાં કર. એટલે આ શ્લોકમાં પણ આપણે એ જ જોયું, દરેક શ્લોકમાં આપણે આ જોતા હોવાના છે, હું શું નથી અને હું શું છું. જે રીતે આપણે અત્યારે ટેવાયેલા છીએ કે આખા જગતની અંદર બધી વસ્તુને આપણે જે રીતે જોતા આવ્યા છીએ, સમજતા આવ્યા છીએ, સમજવાનો જે પ્રયત્ન કરીએ છીએ. આજે વિજ્ઞાન પણ શું કરતું કે ભાઈ આનું કારણ શું, આ શેમાંથી ઉત્પન્ન થયું, એ બધા મૂળ શોધે છે. પણ એ બધા સ્થૂળ જગતના જ પદાર્થોને આપણે કારણ તરીકે સિદ્ધ કરતા આવ્યા છીએ અને સમજતા આવ્યા છીએ. જ્યારે આ તત્વ માટે કહ્યું કે બધા તત્વો સાથે એ કાર્યમાંથી તમે કારણ શોધતા હો તો કારણ તો પાછું સ્થૂળ જ વસ્તુ રહેવાની છે. આ તત્વ એવું સ્થૂળ તત્વ નથી, એનાથી સ્વતંત્ર છે, એનાથી અલિપ્ત છે, નિસંગ છે, અસંગ છે. એવું જે તત્વ છે એ તું પોતે, હું જ પોતે તત્વ છું, એ જાતની તું ભાવના કર. અને એ જાતની ભાવના કરતાં કોઈ બીજું તત્વ બાકી રહેતું નથી, અને એ તત્વ માત્ર હું છું. અને છતાં પણ હવે વિચાર કરીએ આપણે કે આ જાતનો જો ઉત્પન્ન થયા કરતું હોય તો એક એ પણ આપણે જોઈ ગયા કે પરમાત્મા કોઈપણ જાતની ઉત્પત્તિ પોતે તો કરતો જ નથી, પણ કરવા માટે કોનો આધાર રહેતો હોય છે? તો કે માયાનો આધાર લે છે. માયા અધ્યક્ષને પ્રકૃતિ સુયેતે સચરાચરમ, તો આખીને આખી જે ઉત્પત્તિ છે એ માયા દ્વારા થઈ છે. અને માયાની પણ વ્યાખ્યા આપણે કરતા આવ્યા છીએ કે માયાની વ્યાખ્યા એટલે માયા જે પોતે નથી, જે પોતે ન હોય, એમાંથી જે ઉત્પત્તિ થઈ હોય તે બધી ઉત્પત્તિ માત્ર કાલ્પનિક હોય, ભ્રામક હોય, અને એના અધિષ્ઠાન સાથે એને કોઈ સંબંધ ન હોય.
એટલે એ જાતનું એ નિર્લેપ તત્વ છે, એ તત્વ હું છું. એટલે આખું આખું જગત ભલે કાર્યકાર રૂપમાં દેખાતું હોય છતાં પણ એનેથી હું અસંગ છું, નિસંગ છું, એક છું અને શુદ્ધ છું. એ જાતની ભાવના તારા અંતકરણમાં તું કરતું રહે. ચાલો એના પછીનો શ્લોક આપણે જોઈ લઈએ. તો નિર્વિકલ્પમનલ્પમક્ષરમ યક્ષરાક્ષર વિલક્ષણમ પરમ નિત્યમવ્યય સુખમ નિરંજનમ બ્રહ્મ તત્વમસી ભાવયાત્મનિ. યત જે તત્વ નિર્વિકલ્પકમ જે વિકલ્પોથી રહિત છે, વિકલ્પ એટલે આને બદલે આ, આવું ન હોય તો તેવું, પણ એવી જાતના કોઈપણ વિકલ્પો આ તત્વમાં કરી શકાતા નથી. એ પોતે એક અખંડ અને એક રસ છે, એક રૂપ છે. આપણે જોઈ ગયા હતા કે એક રસ છે, એક રસ છે એટલે સમાન છે, બધે ઠેકાણે સમ છે. કોઈ ઠેકાણે વધારે, કોઈ ઠેકાણે ઓછું, કોઈ ઠેકાણે આવું કે કોઈ ઠેકાણે તેવું, એમાં કોઈ પણ જાતના ફેરફાર કે વધઘટ કે ઓછું વધતાપણું એની અંદર નથી. એની અંદર કોઈ વિકલ્પો જ નથી અને એ વિકલ્પ રહિત તત્વ છે. બધે ઠેકાણે તદ્દન સમાન છે. આપણે દ્રષ્ટાંત તરીકે જોયું હતું કે એક બ્રેડ હોય એને આપણે મધમાં બોરીએ તો કઈ જગ્યાએ બ્રેડ આપણે વધારે ગળ્યો લાગે ને ઓછો ગળ્યો લાગે. બધે ઠેકાણે જે પ્રમાણે સમાન આપણે એક જ જાતનું ઘડપણ લાગતું હોય, આ તત્વનો જ્યાં પણ અનુભવ કરીએ, જ્યાં પણ જોવાનો પ્રયત્ન કરીએ, ત્યાં એ તત્વ જેવું છે તેવું તેવું જ રહેતું હોય છે. એ અંદર કોઈ પણ જાતનો વિકલ્પ થવાની શક્યતા જ નથી. અનલ્પમ, અનઅલ્પમ એ અલ્પ નથી, લઘુતા રહી છે. અર્થાત અમુક દેશની અંદર એને આપણે સીમિત કરી શકીએ એમ નથી, એની અંદર એ સીમિતતાપણું જ નથી એની અંદર. એટલે ટૂંકામાં એ અસીમ છે, સીમા વગરનું છે, સર્વત્ર છે, સર્વવ્યાપ્ત છે. અક્ષરમ એનો કોઈ જાતનો ક્ષર થાય એમ નથી, એની અંદર કોઈપણ જાતનો વ્યય થઈ શકે એમ નથી, એનો નાશ થઈ શકે એમ નથી, એનો ક્ષર થઈ શકે. અને ક્ષર અક્ષરથી વિલક્ષણ છે, જે એકની એક જ વાત આપણે ફરીથી ને ફરીથી આપણે આચાર્યથી બતાવતા આવ્યા છે. ટૂંકમાં આપણા જે ભાવના જે કરવાની છે, કોઈપણ જુદા જુદા અર્થમાં, કોઈપણ જુદા જુદા સંદર્ભ લઈને, કોઈપણ જુદા જુદા દાખલા લઈને આપણા મનને એ સમજાવતા રહેવાનું છે કે જે પણ કંઈ વિકારો દેખાય છે, જે પણ નામ આકારો દેખાય છે, જે પણ કંઈ વિકલ્પતાઓ દેખાય છે, સંકલ્પ વિકલ્પ જાતના ઓલ્ટરનેટિવ્સ જેને આપણે કહીએ અંગ્રેજીમાં, એ જે દેખાતા હોય છે, એને સાથે આ તત્વને કોઈ જ જાતનો સંબંધ નથી. અને આપણા મનને ધીમે ધીમે એની અંદર સ્થિર કરતા જવાનું છે. અને પછી છેલ્લે કહ્યું અક્ષર અક્ષર વિલક્ષણમ. ગયો આની આગળ આપણે જોયું કે કાર્ય કારણ વિલક્ષણમ, કારણ કાર્યમાંથી આપણે કારણમાં ગયા, પણ કાર્ય અને કારણ સાથે આને કોઈ સંબંધ નથી. અહીંયા આ જગ્યાએ શબ્દ પ્રયોગ કર્યો છે ક્ષર અને અક્ષર વિલક્ષણમ. ક્ષર એટલે જેનો ક્ષય થઈ જાય તે, અને ક્ષય થઈ જાય એટલે કારણ, કારણનો ક્ષય થયો અને કારણમાંથી કાર્ય બન્યું. બીજ હતો તો બીજનો ક્ષય થયો, તો બીજના ક્ષય થયા પછી એમાંથી વૃક્ષ ઉત્પન્ન થયું. એટલે જે આપણે ત્યાં કાર્ય અને કારણ શબ્દ વાપર્યો હતો, અહીંયા કને ક્ષર અને અક્ષર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તો ક્ષર અને અક્ષર બીજી રીતે પણ જોઈએ તો આપણું જે શરીર જન્મ પામ્યું છે એ શરીર સાથે આપણે પોતાની અત્યારે સરખાવી રહ્યા છીએ, અને શરીરના પોતાના તત્વને સમજવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો શરીરને જો ક્ષર માનીએ તો શરીર ક્ષય અક્ષર શેમાં થાય છે, તો એનું કારણ શું છે કે જેમાંથી શરીર ઉત્પન્ન થયું હતું? તો એક શરીર ક્ષરમાન છે, તો એનું કારણ આપણે માયાને ગણીએ છીએ કે માયામાંથી આખી જગતની ઉત્પત્તિ છે, માયામાંથી જીવ ઉત્પન્ન થયા છે. તો માયાને જો અક્ષર કહીએ તો એ કે હું છતાં પણ ક્ષર એટલે શરીરથી, અને ક્ષર એનું અક્ષર જેનું કારણ છે એ અક્ષરનું કારણ એટલે કે જે માયા, એનાથી પણ હું તો વિલક્ષણ છું. તો હું કોણ છું? હું તો પુરુષોત્તમ છું. ક્ષર અક્ષર વિલક્ષણ પરમ, એનાથી પણ હું તો વિલક્ષણ છું. એટલે ક્ષર અને અક્ષરથી પણ હું વિલક્ષણ છું અને પરમ છું, નિત્યમ છું. પરમ છું એટલે દેશ કાળ અને વસ્તુત્વથી હું મુક્ત છું. દેશ કાળ અને વસ્તુ મને કોઈ પણ રીતે બાંધી શકે નહીં. પરમ છું એટલે જે આપણે જગત સૃષ્ટિમાં જે રીતે આપણે કલ્પના કરીએ છીએ એનાથી એ પર છે. જગતના પરિવર્તનો એને બિલકુલ લાગુ પડતા નથી, એને સ્પર્શ કરી શકતા નથી, એનાથી એ પરમ છે. અને એ અવ્યય સુખમ છે, એની અંદર પોતાનું જે સુખ છે એની એનું પોતાનું જે સુખ છે, જે સચ્ચિત અને આનંદ કરી છે, એમાં કોઈપણ જાતની વધઘટ થતી નથી. એ અવ્યય સુખ છે, એ જાતનું એ તત્વ છે. તો એ જાતના તત્વની
તું તારા પોતાની અંદર તું પોતે એ તત્વ છો એવી તું ભાવના કરતા જા. જે તું નથી આપણે જુદા જુદા શબ્દમાં ફક્ત એક જ પ્રયોગ કરતા રહેવાનો છે, પોતાને મનને મનાવતા રહેવાનું છે કે જેટલા પરિવર્તનો દેખાય, જેટલા વિકારો દેખાય, જેટલા વિકલ્પો દેખાય, એ બધા વિકલ્પો મને લાગુ પડતા નથી. હું એ બધા વિકલ્પોથી પર છું, એનાથી હું વિલક્ષણ છું, એનાથી હું અસંગ છું, હું અખંડ છું, એક છું, સતરૂપ છું. એ જાતની ભાવના બ્રહ્મ તત્વમસી ભાવય આત્માની, આ જાતની ભાવના તારા મનમાં તું કરતો રહે ને મનને સ્થિર કરતો રહે. ટૂંકમાં જે આપણે ભાવના કરવાનો પ્રયત્ન કરીએ છીએ એ ભાવના સતત 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 આપણા ઉપર કરતા જ રહેવાની છે. આજ જે આપણે પેલો સિદ્ધાંત જોયો કે ગમે તે મૃદુ દોરી હોય પણ જો ઘસાતી રહીએ તો પથ્થરમાં આપણા કાપો પાડે. આપણું જે અત્યારે કઠોર મન છે, એ મન જે અત્યારે નામ આકારમાં બદ્ધ થઈ ગયું છે, એના ઉપર આ જાતની ભાવનાની આપણે જો સતત 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 વિચારણા ચાલુ રાખીએ અને મનને મનાવતા રહીએ, એક વખત એને પોતાની સ્મૃતિમાં એ પોતે આવી જાય એમાં કોઈ શંકા નથી. એ જાતની ભાવના આપણે કરતા રહેવાની છે. આજની વાણીને આપણે અહીંયા વિરામ આપીશું અને આવતીકાલે આ શ્લોકને પૂરા કર્યા પછી આ જાતની ભાવના આપણે કેવી રીતે કરીએ છીએ એના ઉપર થોડોક આપણે પ્રયોગ કરવાનો પ્રયત્ન કરીશું. એટલે નિધિધ્યાસન જેને આપણે કહીએ છીએ, એક વિચારનો પ્રવાહ કઈ રીતે ચલાવતા હોય છે એ પણ સમજવાનો પ્રયત્ન આપણે આવતીકાલે કરીશું. એટલે આ જે બધા સિદ્ધાંતો આપણે આપ્યા અત્યાર તો આપણે બધા સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરીએ, પણ જ્યારે આપણે આંખ બંધ કરીને બેસવું હોય તો આપણે આપણા મનને વિચારના પ્રવાહને કેવી રીતે ચાલુ રાખવાના છે, આ જ વસ્તુ બધી છે એને એક ક્રમમાં ગોઠવી અને સતત સતત આપણે વિચાર કરતા રહેવાનો છે. જ્યારે જ્યારે પણ આપણે વખત મળે ત્યારે એ વખત દરમિયાન આપણે આપણા પોતાના મનને આ દિશામાં વાળતા રહેવાનું છે, જે અત્યારે આપણે એવું નથી કરી શકતા. અત્યારે આપણે વ્યવહારમાં એટલા બધા અંટવાયેલા હોઈએ છીએ કે આપણે જ્યારે મન શાંત પડવાનો પ્રશ્ન આવે છે, જ્યારે પ્રસંગ આવે છે ત્યારે આપણે આપણા વ્યવહારમાં જ મનને લઈ જતા હોઈએ છીએ. એ મનને એ જાતના વ્યવહારમાં લઈ જવાને બદલે આપણે આપણા મનને ધીમે ધીમે આપણા પોતાના સ્વરૂપ પ્રત્યે લઈ જવું, એટલું જ કહેવાનો આખો સંદેશ છે આખા સ્તોત્રનો. અને એ જે આ પ્રમાણે જે પ્રયત્ન કરતો હશે એને સિદ્ધિ નિશ્ચિત રૂપે પ્રાપ્ત થશે એમાં કોઈ શંકા નથી. અને એ રીતે કરવું એ જ જાતનું શાસ્ત્રનું આપણે લોકોને અનુશાસન આપણે બતાવી રહ્યું છે. એ આપણે કરતા રહીએ એવી પરમાત્માને પ્રાર્થના કરીએ. વાણીને આપણે વિરામ આપીએ. હરિઓમ તત્સત. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.